आ तरफ राजकोटनुं માર્કેટિંગ યાર્ડ લાભપાંચમના દિવસથી દિવાળીની મિની વેકેશન બાદ ધમધમવા લાગ્યું, જ્યાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જણસીની મબલખ આવક નોંધાઈ, જ્યાં મગફળીની 50,000, ગુળીની કપાસની 27,000 અને મરચાની 3,500 ભારીની આવક નોંધાઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. દિવાળીના પર્વના કારણે યાર્ડમાં વેકેશન હતું. ધોરાજી યાર્ડમાં ફરી જણસની આવક શરૂ થઈ ગઈ છે. કપાસની આવક શરૂ થવા છતાં ગત વર્ષની સરખામણે ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે આ સમયગાળામાં કપાસના ભાવ પ્રતિમણના 1700 થી 1800 રૂપિયા હતા, જ્યારે આજે કપાસના પ્રતિમણના ભાવ 1350 થી 1400 રૂપિયા બોલાયા હતા, જેથી કપાસ વેચાવતા ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા હોવાની ખેડૂતોની રાવ છે. આજની તારીખે કપાસની જે હરાજી થાય છે એમાં ખરેખર ખેડૂતોને જે પૂરતા ભાવ મળવા જોઈએ એ મળતા નથી, અને ગયા વર્ષેથી 1700-1800 રૂપિયા ભાવ હતા. આ સરકારે આ અંગે કંઈક નિર્ણય કરી નિકાસ કરવી જોઈએ એવી ખેડૂતોની અમારી માગણી છે. હાલ અત્યારે 1400 થી 1400 રૂપિયા ભાવ છે, પણ 1800 થી 2000 રૂપિયા ભાવ હતો, અને આ વખતે ભાવ ઓછા છે. ખેડૂતોને ખરેખર જે વળતર મળવી જોઈએ મળતી નથી. આ વખતે કપાસ બહુ બગડી ગયા છે અને આ ઉતારાય ઓછા છે અને ભાવમાં કપાય છે. આમાં ખેડૂતની હાલાકી બહુ ખરાબ છે. હવે જો આમાં સરકાર કાંઈ ધ્યાન દે તો ખેડૂતને બે પૈસા મળે. ગઈ સાલ હતો 1700-1800 ભાવ હતા, પણ ભાવ ઓછા ભાવ છે એટલે ખેડૂતને ડબલ માર છે. એક તો કપા બગડ્યા છે અને બીજી તરફ ભાવમાં કપાય છે. અમદાવાદના ઘુમા ગામમાં આશરે 300 વર્ષથી ખોડિયાર માતાજીના ફૂલના ગરબાનું 200 વર્ષથી લાભ પાંચમ સુધી આયોજન થાય છે. સૌ ગામવાસીઓ પોતાની માનતા માતાજી આગળ રાખી માતાજીના ગરબામાં તેલ પૂરી અને પછી ગરબે ઘૂમે છે. નવાઈની વાત એ છે કે ગરબે ઘૂમતા ગરબામાંથી તેલ પડે તો પણ કોઈના કપડા બગડતા નથી. બધા પર માતાજી કૃપા કરે છે અને બધાની માનતા પણ પૂરી કરતા હોવાની ધાર્મિક માન્યતા છે, જેથી ઘુમા ગામમાં માતાજીની અસીમ કૃપાથી આવું સરસ આયોજન થાય છે, જેમાં ભક્તો હોંશે હોંશે જોડાય છે. આ 350 વર્ષથી અહીંયા આગળ આવા કાર્યક્રમ થાય છે. માં જગદંબા ખોડિયાર માતા, જેના મહિમાનો પાર ના આવે તેવા તેજસ્વી માતાજી અમારા ગામમાં અજરા હાજુર છે. આ અમારા ગાગર પરિવાર સાથે સાથે બીજી 3 જગ્યાએ અમારા ખોડિયાર માતાના ગરબા નીકળે છે. પણ આ ગરબાનું મહત્ત્વ એવું છે કે એની અંદર જે પણ કોઈ માનતા રાખે, બાધા રાખે, તો એક વર્ષમાં એની પૂરી થાય છે. માં જગદંબાની એટલી બધી અસીમ કૃપા છે કે એના આંગણે આવેલો એના પારે જે પણ કોઈ પણ માનતા રાખે તો એની ઈચ્છા પૂરી થાય છે. ઘણા વર્ષોથી કુમા ગામમાં ગરબા થાય છે અને અમે દૂર દૂરથી બધી બહેનો અને ગરબા માણવા આવીએ છીએ. મણિનગરથી આવું છું દર વર્ષે કુમા ગામમાં ગરબા થાય.